वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પુર સાતમું તરંગ તેરમું શ્રી હરિ કો સુની વચન હી મહા અસુર હી તે શ્રી હરિ કો સુની વચન હી મહા અસુર હી તે નિજ ભુવન પ્રતિ આઈ કે अनिति आरंभे एह। भुज मां भगवान श्रीहरि दिवाळीनो उत्सव करे छे। घर घर सुधी जन जन सुधी भगवान श्रीहरिनु जीव कल्याणनु आ कार्य पहोंचवा लाग्यु। भुजना रावनो मोटो कारभारी नागर ब्राह्मण हतो जगजीवन मेहता એણે ઘણીવાર વાત સાંભળી કુતૂહલ જોવા માટે આવ્યો છે। સભા જોઈ, બહેનો અને ભાઈઓને બેસવાની વ્યવસ્થા જોઈ, ડિસિપ્લિન જોઈ, એકાગ્રતા જોઈ, એક નિષ્ઠા જોઈ, વ્યવસ્થા જોઈ, ભક્તોની આસ્થા જોઈ, એણે ઘણા પ્રયત્ન કર્યા। પાંચ પચીસ હરિભક્તોને પૂછ્યું કેમ લાગે છે ભગવાન સ્વામિનારાયણનો તમે શું પ્રતાપ જોયો છે એને, એમ કે કોઈક જગ્યાએ પહોંચવું હોય તો આંગળી ભરાવીએ, પણ આ તો ભગવાન સ્વામિનારાયણે કિલ્લો બાંધ્યો હતો। સાગરમાં મહારાજે વાત કરી, અમારે છે ને લોખંડી કિલ્લો બનાવવો છે। આ સત્સંગનો કેવો કિલ્લો બનાવવો છે? લોખંડી કિલ્લો। માયા ગમે એટલું જોર કરે ને, માથા મારે ને, તો પણ આ કિલ્લો તૂટે નહીં એવો। એ કયો કિલ્લો? ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો કિલ્લો કરવો છે। એક સાધન હોય ને તો તૂટી જાય, બે હોય ને તો તૂટી જાય, પણ આ કેટલા સાધન? ચાર સાધનની ચાર થરી દિવાલ કરવી છે। માયાની તાકાત નથી કે આ સત્સંગના કિલ્લાને તોડી શકે। હરિભક્તો માં એણે પ્રયત્ન કર્યો, ફાયવો નહીં। દુષ્ટ માણસ હતો, દુષ્ટ નહીં મહાદુષ્ટ હતો। ભગવાન પાસે આવ્યો અને સીધો જ સવાલ કર્યો, તમારામાં એવું શું જાદુ છે, ચમત્કાર છે કે આટલા બધા માણસો તમને માને છે? રાજાનું પણ આટલા નથી માનતા, અને તમે તો રજવાડું છે નહીં, રાજા પણ નથી, છતાં આટલા બધાને રીઝવી શકો છો, મનાવી શકો છો, કંઈક જાદુ ચમત્કાર છે, શું છે? મહારાજે કહ્યું, અમારી પાસે કોઈ જાદુ ચમત્કાર મંત્ર તંત્ર કશું નથી, અમે અધર્મ દેખાય એનો ત્યાગ કરીએ છીએ, ધર્મ દેખાય એનું ગ્રહણ કરીએ છીએ, અને તેમ છતાં શાસ્ત્રે કરીને કોઈક અમને અમારી ભૂલ દેખાડે અમે સ્વીકારી લઈએ છીએ, અને ધર્મવાળા જે જીવ છે એ અમને ગમે છે, આનાથી વિશેષ અમારું કોઈ જાદુ કે મંત્ર કે તંત્ર કંઈ નથી।
ભગવાન શ્રીહરિએ દાદામાં એક પણ વાત અયોગ્ય કરી એવું લાગે છે તમને? સાંભળો, હવે આજની કથા પ્રારંભ થાય છે. ભૂમિકા બાંધવી જરૂરી છે. શ્રીહરિ કો સુની વચન હે મહા અસુર હે તેહ. મહાન અસુર કોણ? જગજીવન. ભગવાનના આવા મીઠા સારા વચન સાંભળીને પણ નિજ ભુવન પ્રતિ આય કે અનિતિ આરંભે એહ. પોતાના ઘરે આવીને મનમાં વિચારે ચેડો, ગમે તેમ કરીને આનું સત્યનાશ તો આપણે કરવો જ પડશે, આનો ઈલાજ કરવો પડશે. અનિતિ શરૂ કરી, છળ કપટ ચાલુ કર્યું. જો શું કર્યું સૌથી પહેલાં? પછી બધા અસુરોએ સંગઠન કરી એક થવાનો મનમાં નિશ્ચય કર્યો. પહેલાં તો બધાએ હું નક્કી કર્યું, આ ગઠબંધન ત્યારથી શરૂ થયું છે દાદા. સમજ ગયા વિનયજી? એ જો ગઠબંધન શબ્દ હે ને, વહાં સે શરૂ હુઆ હે. બધા અસુરોએ સંગઠન કરી એક થવાનો મનમાં નિશ્ચય કર્યો કે આપણે એક થઈ જઈએ, નકર મરી જશું. અને એમાં પાછો સરદાર કોણ બન્યો? જગજીવન. તેથી અસુર જગજીવને પોતાના જેવા બીજા અસુરો ઉપર પત્ર લખ્યા, ગામોગામ સમાચાર મોકલ્યા કે આ સહજાનંદ સ્વામી, એણે તો આવું પાખંડ ચાલુ કર્યું છે. કયું પાખંડ? બીડી છોડાવે છે, તમાકુ છોડાવે છે, લોકોના ધર્મના માર્ગે વાળે છે. આ શું પાપી માણસોને શું માને? હા, આવું કામ ચાલુ કર્યું છે. બોલો, આખી દુનિયાને અંજવાળું દેખાય ત્યારે ઘુવડને શું દેખાય? અંધારું દેખાય. સવાલ એ છે કે સૃષ્ટિમાં ઘુવડ ઓછા છે, પણ આ માનવ જાતમાં ઘુવડોની સંખ્યા છે ને હવે બહુ વધી ગઈ છે. કેટલી બધી વધી ગઈ છે તમે જુઓ. કોઈનું સારું કાર્ય હોય એને સમજી શકે, એને સહન કરી શકે કે સ્વીકારી શકે એવા તત્વો કેટલા રહ્યા? ઉચ્ચ નિવાસ નીચ કર તું તે દેખી ન સકહી પરાઈ વિભૂતિ. ઉચ્ચ નિવાસ. તુલસીદાસજી મહારાજ ગોસ્વામીજી એમ લખે છે, ઉચ્ચ નિવાસ નીચ કર તું તે. સારા સજ્જન ઊંચા માણસોમાં નીચ આચરણ જોવા મળે છે. કયું? કે એને બીજો કોઈ સારો થાય, બીજો કોઈ સારું કરે એ નથી સહન કરી શકતો. આવો અહંકારી જીવ બન્યો છે. સારું કરો તો હું જ કરું, બાકી આખી દુનિયા કેવું કરે? ખરાબ કરે. એ બધા ખરાબ કરે તો હું વધારે સારો દેખાવ ને. આમ તો એક નાની વચ્ચે વાત કરી દઉં, જીવનમાં યાદ રાખો, કોઈ અતિ અહંકારી વ્યક્તિ હોય ને એની સામે તકરાર ન કરો. ભગવાનનું એક નામ છે ગર્વગંજન. ગર્વ એટલે અભિમાન, ગંજન એટલે તોડનારા. અભિમાનની દિવાલ તોડવાનું કામ ભગવાનનું છે, આપણું નથી. તમને કોઈ અહંકારી માણસ મળે, અભિમાની માણસ મળે, હાથ જોડી આપણે આપણા રસ્તે, એના રસ્તે. જે કોઈ સારા સત્સંગી ભક્તો કે સંતો અહંકારી જોડે તકરારમાં પડ્યા છે ને, એના ધર્મ, ભક્તિ, નિયમ, ધર્મ, ભજન બધું સુખ જતું રહ્યું છે દાદા. આ શાસ્ત્રની વાત, નીતિશાસ્ત્રમાં શું લખ્યું? અસુર માણસ હોઈને ઉપદેશ ન આપવો, આવું લખ્યું. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે આ શિક્ષાપત્રી આસુરી જીવને ક્યારેય ન આપવી. નીતિશાસ્ત્રનો નિયમ છે. શું લખ્યું? મૂર્ખ શિષ્યોપદેશેન દુષ્ટ સ્ત્રી ભરણેન ચ. સાધુ મહાત્મા દુઃખી ક્યારે થાય? મૂર્ખ શિષ્યોપદેશેન. મૂર્ખ લાયકાત વિનાના માણસને શિષ્ય બનાવે, ઉપદેશ આપે,
ત્યારે સંત કે ધર્મ જગતના લોકો દુઃખી થાય. નીતિશાસ્ત્રનો નિયમ, અયોગ્ય માણસને ઉપદેશ આપવામાં આવે ત્યારે ધર્મ જગતમાં દુઃખ સર્જાશે. નંબર બે, દુષ્ટ સ્ત્રી ભરણે ન ચ, ગ્રહસ્થ ક્યારે દુઃખી થશે? સકલ સારી હોય પણ અક્કલનું ઠેકાણું ન હોય, સ્વરૂપ સારું હોય પણ સંસ્કારનું ઠેકાણું ન હોય, આવી દુષ્ટ સ્ત્રી એની સાથે લગ્ન કરે ને એટલે સંસારીનું જીવન આખે આખું સળગતું બળતરામય બની જાય છે. દુષ્ટ સ્ત્રી ભરણે ન ચ, પછી એમાંથી સંતાનો થાય, એની માયા જાગે, ના તોડી શકે ના જોડી શકે, આખી જિંદગી મરતા સુધી બંને જણા લડ્યા પણ કરે અને દુઃખી થયા કરે. મૂર્ખ શિષ્યોપદેશેન દુષ્ટ સ્ત્રી ભરણે ન ચ, આપણા શાસ્ત્રોમાં નીતિશાસ્ત્રોમાં લખ્યું, જૂની વાર્તા પણ છે. ચોમાસાના દિવસો હતા અને વરસાદ અચાનક ચાલુ થયો. ઝાડ ઉપર એક વાંદરો થરથર ધ્રુજે, એ જ ઝાડ ઉપર બાજુમાં એક કબૂતરનો માળો, એમાંથી કબૂતર બેઠું બેઠું બોલ્યું. કબૂતરે, કબૂતર એટલે ડાયું પંખી કહેવાય ને, કબૂતરે વાંદરાને ઉપદેશ આપ્યો. માનુષ જેસી કાયા તેરી, માનુષ જેસે પાંવ, ચાર મહિને તક ક્યા કિયા, ઘર બના નહીં પાયા. માનુષ જેસે હાથ પાવ તેરે માનુષ જેસી કાયા, ચાર મહિને તક ક્યા કિયા, ઘર નહીં બના પાયા. કબૂતરે વાત સાચી કીધી ખોટી કીધી? એણે એમ કહ્યું કે તારું શરીર માણસ જેવું છે, હાથ પગ માણસ જેવા છે, અમારી જેમ એકાદ માળો બનાવી લીધો હોત, ઘર બનાવી લીધું હોત તો આ થરથરવાનો વારો ન આવત ને. પણ આમ વાંદરાને કીધું અને વાંદરાનો મગજ ગયો. ઝાડ ઉપર જેટલા માળા હતા ને બધા માળા ફેંદી કાઢ્યા. બોલો, કબૂતરની દશા પણ બગાડી નાખીને. હવે દુનિયામાં આવા વાંદરા જાજા છે, એનું તો બગાડે પણ તમે જો ઉપદેશ આપવા જાઓ તો તમારું બગાડે. આ તો ભગવાનનું કામ છે, એટલે ભગવાને જગજીવનને બરાબર, આમ તો હજી મહારાજે છંછેડ્યો નથી, હજી તો શરૂઆત કરી છે, પણ પરમાત્મા છે ને એનું તો કાર્ય જે છે. આવા દુષ્ટ માણસો હોય ને એને હાથમાં લેવા, ગમે તેમ કરીને કાંઈને ધર્મના માર્ગે વાળવા અને કાંઈનો વિનાશ કરવો. પરિત્રાણાય સાધુનામ, વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ઇવન કિલિંગ ઓફ ગોડ ઇઝ ગુડ, ભગવાન કોઈને મારે છે એ પણ સારું છે, એમાં પણ કલ્યાણ રહ્યું છે. સાંભળો, હવે બધા અસુરોએ સંગઠન કર્યું છે, ગઠબંધન કર્યું છે, એમાં સરદાર બન્યો છે જગજીવન મહેતા. આસુરી બુદ્ધિના વૈરાગ્યો દ્વારા તેમણે જેટલું પોતાનું ચાલે તેટલો ધર્મ માર્ગનો અને શ્રીહરિનો દ્રોહ કરવાનું શરૂ કરી દીધું. પાછા એમાં ભેળવા કોને? આસુરી વૈરાગી બાવા હતા ને એ બધાને ભેળવા, કે તમારો ધંધો બંધ થઈ જશે, અમારો કંઈ વાંધો નથી, સાધુ જોડે સાધુને લડાવ્યા. આ દુષ્ટ માણસનું લક્ષણ છે. હા, વૈરાગ્યને ઉશ્કેર્યા, એને તૈયાર કર્યા અને ભગવાન શ્રીહરિનો અપાર દ્રોહ ચારે બાજુ ચાલુ કર્યો. તે વાતને શ્રીહરિએ જાણી શ્રીહરિએ સમગ્ર સંતોને ભેળા કરીને કહ્યું, હવે જુઓ ભગવાન સ્વામિનારાયણ એટલે કે સત્યનો માર્ગ કેવો છે અને અસત્યનો માર્ગ કેવો છે, ધર્મનો માર્ગ કેવો છે અધર્મનો માર્ગ કેવો છે, સંતની રીત કેવી છે અને અસંતની રીત કેવી છે, સત્સંગની રીત કેવી છે અને સંસારની રીત કેવી છે, ભગતની રીત કેવી છે અને જગતની રીત કેવી છે. આ નાની વાત તમે બધા સાંભળજો. ભગવાન સ્વામિનારાયણે સાચી વાત કીધી તો પણ અવળી લીધી. કોણે? જગજીવને. મહારાજે ઠપકો નથી આપ્યો, મહારાજે કોઈ આકરો ઉપદેશ નથી આપ્યો, કેવળ મહારાજે એટલું કીધું, અધર્મ દેખાયને અમે છોડી દઈએ છીએ, ધર્મ દેખાયને અમે સ્વીકારીએ છીએ, તેમ છતાં કોઈક શાસ્ત્રે કરીને અમને અમારામાં મિસ્ટેક બતાવે તો અમે સ્વીકારીએ પણ છીએ. આમાં કઈ વાત મહારાજે ખોટી કીધી? ઇનડાયરેક્ટલી મહારાજે કહી દીધું કે તારા જેવો અધર્મી હોય એની અરે અમને ફાવે
પણ એ તો સ્પષ્ટ વાત છે, આમાં કંઈ દુઃખ લગાડે એવી પણ મહારાજે વાત નથી કરી, પરંતુ આ જગજીવને એટલું બધું અવળું લીધું કે હવે તો ભગવાન સ્વામિનારાયણને ગમે તેમ કરીને બદનામ કરવા, ભજેત કરવા. મહારાજે સંતોને ભેળા કર્યા, સભા કરી, ભગવાન સ્વામિનારાયણની એક એક વાત હવે ધ્યાનથી સાંભળજો હં. જેણે મહારાજને ગમે એવું જીવન કરવું હોય તેણે, નંબર ટુ, ભગવાન સ્વામિનારાયણ જે કાર્ય માટે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા તે કાર્ય, આજે સત્સંગમાં પણ ચારે બાજુ યુદ્ધ શરૂ થઈ ગયું છે, અનેક પ્રકારના સત્સંગમાં યુદ્ધો ચાલે છે, પણ ડાયા અને સમજુ સંત અને ભક્ત એનું કાર્ય એ નથી. આપણું કાર્ય છે મહારાજની આજ્ઞામાં રહી, ઉપાસના દ્રઢ કરી, છતે દેહે અક્ષરધામ જેવું સુખ ભોગવવું. છતે દેહે એ કેવી રીતે થાય? મહારાજ જો આ વાત શું કરે છે, હે સંતો અમારે એક વાત કરવી છે, ધ્યાનથી સાંભળજો. અસુરો ચાહે એટલો ઉપદ્રવ કરે પણ તમે તેને સહન કરજો, તે તમારો ધર્મ છે. અસુરની સામે તમે એવા પગલાં ન ભરતા. મેં કથામાં વાત કરી હતી એટલે રિપીટ નથી કરતો, આ બાજુથી ગાય અને સામેથી, આ બાજુથી બળદ અને સામેથી ગધેડો આવતો હતો. ગધેડાએ બળદને ભલામણ કરી, ઉલાળ્યો કર. ત્યારે બળદે એટલું જ કહ્યું, તારી માં અને મારી મામા ફેર છે. આ નાની એવી વાર્તા કેટલી મોટી વાત આપણને સમજાવી શકે છે. પેલી રાણી અટારીમાં બેઠેલી અને વાઘરણ રોડ ઉપરથી નીકળી, બે મોઢે ગમે તેમ બોલી. રાણીબાઈએ કહ્યું, એ જેવું બોલે એવું જો હું બોલું તો એમાં અને મારામાં ફેર શું? અસુરો ચાહે તેટલો ઉપદ્રવ કરે પણ તમે તેને સહન કરજો, તે તમારો ધર્મ છે. જે માણસ પોતાના ધર્મમાં રહે છે, સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ, બધા શાસ્ત્રોનો નિયમ આટલો જ છે, બીજો શું કરે છે એ જોવાનું નથી, આપણે શું કરવું જોઈએ એ જ આપણે જોવું જોઈએ. અને એટલું જોઈને ચાલે ને, ભગવાન એની રક્ષા કરે છે, કરે છે ને કરે જ છે. જેટલા સંતોના સનાતન ધર્મ છે તે બધા શાસ્ત્રોમાં લખ્યા છે, તેને હવે અમારે પ્રગટ કરવા છે, કારણ કે અત્યાર સુધી તે સનાતન ધર્મમાં કોઈ યથાર્થ રૂપમાં રહ્યા જ નથી. આ વેળાએ જો તે ધર્મોને હું પ્રગટ ન કરું તો મારા પ્રતાપને જગતમાં કોણ જાણશે? પૂર્વના કોઈ યુગમાં જે ધર્મ કોઈએ પણ પાળ્યો નથી તેને મારે આ યુગમાં પાળવવો છે. આ કાર્ય કરવા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છે, આ કાર્ય કરવા, ધર્મની સ્થાપના કરવા, સનાતન શુદ્ધ વૈદિક ધર્મની સ્થાપના કરવા. વેદ સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ, પાપ માર્ગ જઈને, ધન્ય હો ધર્મ ધ્વજ રોપિયો, એ સમયે શ્રી સ્વામિનારાયણે પ્રગટ થઈને. ઘોર કળીકાળના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર જ વ્યાપ્યું. વિચારો તમે, દુષ્ટોએ આ કામ કર્યું છે, ધર્મનો માર્ગ ખંડિત કરી નાખ્યો છે. આપણે સંતો ને ભક્તો, આપણી જવાબદારી શું છે? આપણા ગળામાં કંઠી છે, કપાળમાં ચાંદલો છે, આ રિમાઇન્ડર છે. શેનું રિમાઇન્ડર છે? કે આપણે ભગવાન સ્વામિનારાયણના છીએ. ધીસ ઇઝ ધ રિમાઇન્ડર, કે આપણે ભગવાન સ્વામિનારાયણના છીએ. એણે ના પાડી છે એવું નથી કરવાનું, એણે કહ્યું છે એવું આપણે કરવાનું છે, આટલું જ યાદ રાખવાનું છે. લો, મહારાજ એમ કહે છે, પૂર્વના કોઈ યુગમાં જે ધર્મ કોઈએ પાળ્યા નથી તેને મારે આ યુગમાં પાળવવા છે. અસુરોએ ભેળા મરી, વિચારથી એક થઈને ધર્મને તોડી પાડવાની પ્રતિજ્ઞા લીધી છે, ધર્મને ખેદાન મેદાન કરવાની નક્કી કર્યું છે, અને અત્યારે જેટલા સત્તા ઉપર અધિકારી છે તેમાં અસુરોએ પ્રવેશ કર્યો છે. કળિયુગમાં અસુરો ક્યાં પ્રવેશ કરવાના છે? અધિકારી ઉપર.
સત્તાધીશો ઉપર. અને આ કળિયુગનું ખરેખર સાચું લક્ષણ છે કે કળિયુગમાં, નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું ને, એ જીણા ઝાલવામાં નહીં માલ માટે મોટાને જોશે. માયાએ નક્કી કર્યું કે નાના નાના માણસોને પકડીને કેટલો ફાયદો, એના કરતાં રાજાને જ પકડીએ તો પ્રજા તો એની મેતે આપણા હાથમાં જ છે. જે લોકો અધર્મના માર્ગે ચાલેલા છે એ બધા ષડયંત્ર કરી રહ્યા છે. રાજધર્મને પકડો, પાર્લામેન્ટ આપણા હાથમાં લઈ લો, રાજગાદી આપણા હાથમાં લઈ લો, સત્તા આપણા હાથમાં, એટલે પછી બધું આપણા હાથમાં. કારણ કે એને સત્યારે મતલબ નથી, એને તો સત્તારે મતલબ છે. પોતાના પાપ કર્મને પ્રસિદ્ધ કરવા હારે મતલબ છે. અધિકારી જેટલા છે ને, એમાં માયાએ પ્રવેશ કર્યો છે. સાધુતાનું વર્તન રાખીને વગર હથિયારે આપણે તે અસુરોને જીતવાના છે. જુઓ તો ખરા શબ્દો જુઓ, સાધુતાનું હથિયાર રાખીને, ના સોરી, સાધુતાનું વર્તન રાખીને વગર હથિયારે આપણે તે અસુરોને જીતવા છે. સળગતા અગ્નિના ઉપર ધોધમાર પાણીનો મારો કરવામાં આવે તો અગ્નિ બુજાઈ જાય છે. હવે શ્રીજી મહારાજ જે વાત કરે છે ને, અદ્ભુત વાત કરે છે દાદા. આમાં કેવું છે દાદા, બે પ્રકારના સુખ છે, ટેમ્પરરી હેપીનેસ એન્ડ પરમેનન્ટ હેપીનેસ. બે પ્રકારના સુખ છે, તમારે કયું સુખ પસંદ કરવું એ તમારા હાથમાં છે. ટેમ્પરરી હેપીનેસ એવું છે, એમાં થોડી વાર મજા છે અને પાછળ લાંબી સજા છે. એક માણસને ટેન્શન આવ્યું, એને ડ્રગ્સ લઈ લીધો તો એક સેકન્ડમાં ટેન્શન જતું રહ્યું, જતું રહ્યું કે નહીં? થોડી મજા છે, ટેમ્પરરી હેપીનેસ છે, પણ પાછળ સજા કેટલી મોટી છે. જીવન બરબાદ થઈ જશે, ખલાસ થઈ જશે. આજે અમેરિકામાં ડ્રગ્સને લીધે કેવા પ્રોબ્લેમ થઈ રહ્યા તમે જુઓ. ટેમ્પરરી હેપીનેસ છે, બીજું છે પરમેનન્ટ હેપીનેસ. પરમેનન્ટ હેપીનેસ કેવું છે, યત તદગ્રે દુઃખમિવ પરિણામે સુખોપમમ. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, શાશ્વત સુખનો સ્વભાવ થોડો કડવો હોય છે, શરૂઆતમાં તમને દુઃખ જેવું લાગે. બે યુવાન હતા, બંનેને અમેરિકામાં H1 વિઝા મળ્યા. એક કંપનીએ બોલાવ્યા, 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો. કંપનીએ ટિકિટ પે કરી, એક જ ગામના બંને યુવાનો એક જ દિવસે એક જ કંપનીમાં કામ કરવા માટે આવી ગયા. ધ્યાનથી સાંભળજો, એક જ ગામ, એક જ કંપની, એક સરખી જોબ, એક સરખો પગાર, એક જ દિવસે પ્લેનમાં બેસી ગયા, બંને અમેરિકા ઉતરી ગયા. ગરીબ ગામડામાંથી આવેલા એ યુવાનો આ દેશમાં આવ્યા, બીજે દિવસે જોબ શરૂ અને ડોલર દેખાવા લાગ્યા. હા, સારી જોબ, સારા પૈસા. એક છોકરાના મનમાં એમ થયું, આપણે તો 5 વર્ષના મહેમાન છીએ, 5 વર્ષ પછી આ અમેરિકા કે આ મોજશો કે આ જાહોજલાલી કશું મળે નહીં. શુક્રવારે પગાર આવે એટલે શનિવાર રવિવાર તો હાવ ઠન ઠન ગોપાલ પૂરું કરી નાખે. 5 ડેઝ લાઈક ડોંકી, 2 ડેઝ લાઈક મંકી. 5 દિવસ બરાબર ઊંધું ઘાલીને કામ કરવાનું અને 2 દિવસ ટૂંકા કપડાં પહેરીને ઠેકડા મારી લેવાના. 5 ડેઝ લાઈક ડોંકી એન્ડ 2 ડેઝ લાઈક મંકી. ધીસ ઇઝ અમેરિકા. અમેરિકાની શોર્ટ હિસ્ટ્રી છે બરાબર. બીજો જે યુવાન હતો એના મનમાં એમ થયું કે આ 5 જ વર્ષ માટે છે, પછી તો આપણે ગામમાં ગરીબીમાં જ જવાનું છે. એના કરતાં એક ડોલર બચાવીએ, આ ડોલર આપણા એ દેશમાં વાપરીશું, 65 ગણો થશે, આમાંથી આપણે આખી જિંદગી આરામથી જીવી શકશું. છોકરો પૈસા બચાવે, 2-4 મહિના થાય એટલે મમ્મી પપ્પાને મોકલે. આ ઉડાવ હતો, એક પણ રૂપિયો બચાવે નહીં, મા બાપને મોકલે નહીં. ગામમાં પણ ચર્ચા થવા લાગી, એકાબીજાના રિલેટિવ ભેગા થાય, અમારા દીકરા આટલા મોકલે, આણે કે અમારું મોકલો નહીં, આ બાજુ માતા પિતા દુઃખી, સગા સંબંધી દુઃખી, આવે એટલી વાર છે, અને પહેલાંના મા બાપ રાજી, સગા સંબંધી રાજી, આ બાજુ કરકસર કરે.
એટલે આ છોકરો હંમેશા ઉડાવ હતો ને, એ પહેલાંને ટોર્ચરિંગ કર્યા કરે, તું બુદ્ધું છે, તને અક્કલ નથી, આ કંઈ સાંભળે નહીં બહુ એનું, આ કે ભાઈ તું તારા રસ્તે ને હું મારા રસ્તે. આમ કરતાં 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 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ પૂરા, કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો, પ્લેનમાં બેસીને એ જ રીતે બંને એકસાથે નીકળ્યા. જ્યારે નીકળવાનું થયું ને ત્યારે કોણ દુઃખી હતો? એને ખબર પડી ગઈ કે મારો બાપ મને મારી મારીને તોડી નાખશે, મેં જેટલા મોજશોખ કર્યા છે ને એ બધા મારા બહાર નીકળી જશે. અને કોણ રાજી હતો? જેણે પૈસા બચાવ્યા છે. હવે કદાચ અમેરિકા ફરીવાર આવવાનું ન થાય તો પણ આખી જિંદગી ગામડામાં અમેરિકા ઊભું કરી અને આખા પરિવારને અમેરિકા જેવું સુખ અમે આપી શકશું. હવે તમારે નક્કી કરવાનું છે કે ટેમ્પરરી હેપીનેસ કે પરમેનન્ટ હેપીનેસ. મુંડક ઉપનિષદમાં કેટલી સરસ મજાની વાત લખી, શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મે તસ્તૌ સંપરીત્ય વિનક્તિ ધીરઃ. ભગવાને આ દુનિયામાં પ્રેય અને શ્રેય બંને માર્ગ મૂક્યા છે. પ્રેય મતલબ ટેમ્પરરી હેપીનેસ, શ્રેય મતલબ પરમેનન્ટ હેપીનેસ. પ્રેય મતલબ મનને ગમે એવું અને શ્રેય મતલબ આત્માનું ભલું થાય એવું. ગોપાળાનંદ સ્વામીએ એટલું સરસ ભાષ્ય કર્યું છે, એટલું સરસ ભાષ્ય. ભગવાને આ દુનિયામાં બધું જ મૂક્યું છે, કલ્યાણ બગડે એવું પણ મૂક્યું છે, કલ્યાણ સુધરે એવું પણ મૂક્યું છે. જીવે નક્કી કરવાનું છે કે મારે કઈ જગ્યાએ જવું છે. ભગવાને ઝેર પણ બનાવ્યું છે, ભગવાને અમૃત જેવું દૂધ પણ બનાવ્યું છે. માણસે નક્કી કરવાનું છે કે મારે સાંજે શું પીવું છે. હવે કોઈકને ઝેર પીવું જ હોય, તમે રોકી શકવાના છો? રોકી શકવાના છો? આ ભગવાનના ભક્તની રીત આવે છે. શ્રીજી મહારાજ સંતોને કહે છે, આ વાત એકલા સંતો માટેની નથી, ભગવાનના આશ્રિત બધા ભક્તો માટેની છે. આપણે પણ એમના આશ્રિત છીએ એટલે આપણને પણ આ વાત અડે એવી છે. મહારાજ એમ કહે છે, સંતો, આકાશ નિરકે ગુણ હે અપારા, સંત કુગ્રહણ કરના અબવારા. આકાશ નિરકે ગુણ હે અપારા, સંત કુગ્રહણ કરના અબવારા. ભૂમિ વાયુ કે ગુણ હી લેના, અસંગી હોઈ કર જ્ઞાન કુદેના. હે સંતો, આકાશ, વાયુ, જળ અને ભૂમિ એટલે પૃથ્વી, આ પ્રત્યેકમાં કેટલા થયા ટોટલ? એટલી સરસ વાત આવે છે શ્રીમદ ભાગવતમાં, વાત છે સાધુના ધર્મમાં, વેદરસમાં મહારાજે સંતોને પત્રમાં અનેકવાર લખેલી આ વાત છે. આકાશ, વાયુ, જળ અને પૃથ્વી આ 4માં ક્રમથી અસંગીપણું, ગતિશીલતા, શીતળતા અને ક્ષમારૂપી અપાર ગુણો છે. આવા ગુણોને સંતોએ ગ્રહણ કરવા જોઈએ અને શીખવા જોઈએ. પૃથ્વીમાંથી શીખવું, કયો શું શીખવાનું પૃથ્વીમાંથી? 4 બતાવ્યા ને, આકાશમાં અસંગીપણું છે, સર્વત્ર આકાશ રહ્યો છે, તમે જો સર્વત્ર છે પણ આકાશને કોઈનો સંગ નથી લાગતો. વાયુ ગતિશીલ, ઓલવેજ એની ગતિ ચાલુ છે. જળ એમાં શીતળતા છે અને પૃથ્વીમાં ક્ષમા છે. પૃથ્વીમાં કોઈ ખાડો કરે, બરાબર, પૃથ્વીને કોઈ ખોદે, પૃથ્વી ઉપર કોઈ પ્રહાર કરે, પૃથ્વી ઉપર કોઈ વિષ્ટા કરે, પૃથ્વી ઉપર કોઈ ગમે તે કરે, પણ તેમ છતાં પૃથ્વીએ ક્યારેય પણ કોઈ પર કોપ નથી કર્યો. એટલા માટે આપણા શાસ્ત્ર પ્રમાણે ધરતી એ માતા છે. પેલી માં તો થોડો સમય માટે જીવને આશરો આપે છે, ટેકો આપે છે, પણ આ ધરતી માતા તો જન્મથી મૃત્યુ સુધી જીવ પ્રાણી માત્રનો આધાર બનીને રહે છે. સંતોએ આવા ગુણ શીખવા જોઈએ. એટલે કે આપણે આ સૃષ્ટિમાં ગમે ત્યાં નજર કરીએ ને,
તો દરેક જગ્યાએથી કંઈક સારું શીખવા જેવું છે. આનો ભદ્રાહ કર્તવો યંતુ વિશ્વતઃ, આપણા વેદોમાં કહેવાયું, ચારેય દિશાઓમાંથી સારા વિચારો અમને સદાને માટે પ્રાપ્ત થાઓ. આનો ભદ્રાહ કર્તવો યંતુ વિશ્વતઃ, ચારેય દિશાઓમાંથી સારા વિચારો અમને સદા માટે પ્રાપ્ત થાઓ. થોડી આપણે વાત કરીએ ભગવાન સ્વામિનારાયણના સાધુ બ્રહ્માનંદ સ્વામી વડતાલનું આવું મહા મોટું મંદિર બનાવે અને મહારાજ એક જ સેકન્ડમાં સ્વામીને કહે, સ્વામી ચાલો અમારી સાથે ગઢપુર. કોઈ નોટિસ નહીં, કોઈ એડવાન્સ વાત નહીં. સ્વામીએ પ્રાર્થના કરી, મહારાજ હું મારી પૂજા અને કપડાં લઈને આવું. જરૂર નથી સ્વામી, અમે આપીશું. પૂજા કપડાં પણ લેવા ન દીધા, બ્રહ્માનંદ સ્વામીને સાથે લઈ લીધા અને બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની પરીક્ષામાં 90% નહીં, 95% નહીં, 100માંથી 100% લાવ્યા. આવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કેવા અસંગી હે, તે કલ્પના કરી શકે? ગતિશીલ, રોમારોલા ખૂબ સારા દાર્શનિક થયા. એમણે લખ્યું છે કે આ જગતને દુર્જનોની દુષ્ટતાથી જેટલું નુકસાન થયું છે એના કરતા વધારે સજ્જનોની નિષ્ક્રિયતાથી થયું છે. યાદ રહ્યું, જગતને દુર્જનોની દુષ્ટતાથી જેટલું નુકસાન થયું છે એના કરતા વધારે સજ્જનોની નિષ્ક્રિયતાથી નુકસાન થયું છે. સજ્જન કેવા હોય? બધું ભગવાન ઉપર નાખે. ભગવાનને કરવું હશે તો થશે, આપણે શું માથાકૂટ કરવી? એમ નથી, વાયુ પાસેથી એક ગુણ શીખવાનો છે. કયો ગુણ શીખવાનો છે? ગતિશીલ. હંમેશા આપણું જે કાર્ય છે, આપણો જે ધર્મ છે, મરતા સુધી આપણે ચાલુ રાખીએ. મહાત્મા નાવમાં બેઠેલા, એમાં એક વિચિત તરતો તણાતો નીકળ્યો જતો હતો. તણાતા ડૂબતા વિછીને જોઈ સાધુને દયા આવી, આમ પકડીને અંદર લેવા ગયા, એને ડંખ માર્યો, પાછો પડી ગયો, પાછો પકડવા ગયા, પાછો ડંખ માર્યો. નાવમાં બેઠેલા કોઈક માણસે ટકોર કરી, અરે બાપજી, એ વીછી છે, છોડો એને, આ શું ધંધો કરો છો? ત્યારે સંતે કહ્યું, વીછી જો એનો ડંખ મારવાનો સ્વભાવ ન છોડી શકે તો હું તો સંત છું. મારો કોઈકનું ભલું કરવાનો સ્વભાવ હું કેમ છોડી શકું? વિચાર તો કરો, આવી ઉદારતા હિન્દુ ધર્મમાં છે, કેવળ ને કેવળ ભારતીય પરંપરામાં છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, જીવ પ્રાણી માત્રના કલ્યાણની વાત કેવળ વેદોમાં છે. આખી દુનિયા અત્યારે સ્વીકારે છે. આ પૃથ્વી ઉપર ભારતીય સંસ્કૃતિ જ્યાં સુધી બચશે ને ત્યાં સુધી માનવતા ટકી રહેશે. બાકી માણસ માણસનો દુશ્મન બની ગયો છે અત્યારે. અહીંયા અમેરિકામાં ન્યુયોર્કમાં બ્રોન્ક્સની અંદર મોટું પ્રાણી સંગ્રહાલય જૂ છે. દુનિયાભરના પ્રાણીઓ, ક્રૂર હિંસક પ્રાણીઓ છે, બધા પ્રાણી જોતા જોતા માણસ નીકળે અને જૂ પૂરું થાય એટલે મોટા ગ્લાસીસ છે, એ મોટા ગ્લાસીસમાં માણસનું સેમ સાઈડનું પ્રતિબિંબ દેખાય, બંને બાજુ જોતા જોતા નીકળવાનું, પણ નીચે એક મોટું સાઇનબોર્ડ છે એ વાંચવાનું, યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ. કોને જોતો હોય માણસ? લખ્યું છે શું? યુ આર લુકિંગ એટ ધ મોસ્ટ ડેન્જરસ એનિમલ ધેટ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. સિંહ બીજા પ્રાણીને મારે, સિંહને ન મારે. વરુ બીજા પ્રાણીને મારે, વરુ વરુને ન મારે. પણ આ માણસ તો કેવો છે? માણસ માણસને મારે. એવું જ છે ને અત્યારે. કેટલી આપણી મૂળ પરંપરા, આપણા વેદો, આપણા ઉપનિષદો. અમારા રામ ને સીતા, કનૈયો ભીષ્મ ને અર્જુન. અમારા રામ ને સીતા, કનૈયો હે ભીષ્મ ને અર્જુન. સતી સીતા સમારતનો ફરે ઘર માં વસાવી દે, પ્રભુ મારો
એવો થાજે ફરી ભારત બનાવી દે પ્રભુ મારો, એવો થાજે ફરી ભારત બનાવી દે. કેટલી ઉદારતા! પેલા અસુરોએ નક્કી કર્યું કે ગમે તેમ થાય ધર્મને ખલાસ કરી નાખવો છે, આપણે પ્રતિજ્ઞા કરી આપણે મરી જઈએ પણ એ લોકોને તો મારીએ. આતંકવાદ છે ને, મરવું અને બીજાને મારવું, આટલી હદ સુધી. આનાથી બીજું આગળ કોઈ ખરું પાપ હવે એક્સ્ટ્રીમ પોઝિશન આવી ગઈ. અને એની સામે પણ ભગવાન સ્વામિનારાયણ, એમની ઉદારતા જુઓ, એમની સાધુતા જુઓ, એમની સહિષ્ણુતા તમે જુઓ. હંમેશા પૃથ્વી ઉપર સત્યને સહન કરવું પડે છે, પણ યાદ રાખજો સત્યનો જ વિજય થવાનો છે. અસત્ય ગમે એટલું મજબૂત હોય ને, ગમે એટલું મજબૂત, પણ એ ટકતું નથી. કડવું સત્ય છે આ. બાકર બચ્ચા લાખ હે, ગુણાતાંશની વાતોમાં આવે છે. સંસ્કૃતમાં તો ઘણા બધા શ્લોકો છે, પણ આ ગુજરાતીની વાત. બાકર બચ્ચા લાખ હે, લાખે બિચારા, સિંઘણ બચ્ચું એક હે, એકે પી હજારા. સત્ય બહુ જાજુ જોવા નહીં મળે આ કળિયુગમાં. કોઈ કેવા મોટા પુરુષો મળી જાય, ગતિશીલ દાદા. આપણે આપણું કામ કરીએ, નિષ્ઠાથી કરીએ, વફાદારીથી કરીએ, આખી દુનિયા બદલી શકે છે. સ્વામી વિવેકાનંદનું વિધાન હતું, ગીવ મી વન નચિકેતા આઈ સેલ ટર્ન ધ વર્લ્ડ. એક નચિકેતા જન્મશે ને આખી દુનિયાની તાસીર બદલી શકશે. ગતિશીલ બનીએ. મને આજે યાદ આવે પૂજ્ય ધ્યાની સ્વામી, ગુરુજી સાથે એકાદ વર્ષ સુધી દર્શન કરવાનો લાભ મળ્યો, સાથે રહેવાનો લાભ મળ્યો. સ્વામી વડતાલમાં પધાર્યા, 92 વર્ષની ઉંમર હતી. કોઈ પૂછે ને, આચાર્ય મહારાજે પૂછ્યું, વડતાલના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે બધા સંતોની હાજરીમાં, સ્વામીજી આપની ઉંમર કેટલી છે? ધ્યાની સ્વામી હસતા હસતા શું બોલ્યા ખબર? બાપજી હજી 16 વર્ષની, હજી 16 વર્ષની. ઉંમર કેટલી હતી? 92 વર્ષના સંત એમ કહે, હજી તો હું 16 વર્ષનો છું, હજી તો આ સત્સંગની બહુ સેવા કરવાની છે, હજી મારે લક્ષ્મીનારાયણ દેવની સેવા કરવાની છે, વડતાલ દેશની સેવા કરવાની છે. બોલો કેટલા ગતિશીલ એ સંત હતા. મોટા મોટા સત્પુરુષોનું જીવન મેં જોયું છે ને, ઓલવેઝ ગતિશીલ. એમાં ક્યારેય નિરાશા ન દેખાય, ક્યારેય હતાશા ન દેખાય, એટલા એ ઉત્સાહમાં આનંદમાં હોય. વિઘ્નોની વચ્ચે પણ એના ચહેરાનો આનંદ છે ને, એ જોવા જેવો હોય દાદા. રોમારોલાનું આ વિધાન, જગતને દુર્જનોની દુષ્ટતાથી જેટલું નુકસાન નથી થયું, એના કરતાં વધારે સજ્જનોની નિષ્ક્રિયતાથી. આપણે નિષ્ક્રિય ન બનીએ, બસ એક્ટિવ રહીએ. પરિણામ મળે કે ન મળે, આપણે આપણું કામ ચાલુ રાખવાનું. ડટે રહો, મંડે રહો, કહેવાય ને, ડટે રહો, ચલતે રહો, બસ કરતે રહો. આપણે આપણું કામ ચાલુ રાખીએ. આ ગતિશીલતા છે. નંબર 3, શીતળતા. શીતળતા તમે જાણો છો, હંમેશા શાંત હોય ભગવાનનો ભક્ત, એગ્રેસિવ ન હોય, ઉગ્ર ન હોય. પૃથ્વી જેવી ક્ષમા. ક્ષમા એટલે કોઈકને માફ કરી દેવું. કોઈ આપણને ગાળ દે ને એની સામે ગાળ દેવી, કોઈ ધોલ મારે ને સામે ધોલ મારવી, કોઈ બગાડે એનું ભૂંડું કરવું, આ ભક્તનું કામ નથી. એમાં તો બેયનું બગડે છે. પૂજ્યપાદ ગુરુજી સાથે અમે રહીએ છીએ. ઘણા બધા સંતો ભક્તો જાણે છે, વડોદરા ગાડી લઈને જતા હતા, મંગળ બજાર પાસે આમ ગાડીને ટર્ન લેવાનું, ઘણી બધી ભીડ, ડ્રાઈવરથી ચૂકાઈ ગયું, સામે કોઈ સ્કૂટરવાળો આવે ને એને ગાડી અડી ગઈ, એ સ્કૂટર પડી ગયું. બહુ સ્પીડ ધીરી હતી, કોઈને કંઈ વાગેવું હતું નહીં, એક્સિડન્ટ મોટું ન કહેવાય, અડ્યું ને પડી ગયું. પણ આ તો ઇન્ડિયાની સ્ટાઇલ. સ્કૂટરવાળો ઉતરી સીધો જ આવ્યો સામે. ગુરુજીના હૃદયમાં દયા છે કે એને વાગ્યું નહીં હોય ને, એટલે દરવાજો ખોલી સીધા નીચે ઉતરવા જાય કે પૂછીએ ને ભાઈ. અને આણે જોયું નહીં સામે કોણ છે, વાગ તો ડ્રાઈવરનો હતો, પણ આણે તો પેલા માણસે ગુરુજીને બે લાફા મારી દીધા. એટલી બધી વસ્તી પબ્લિકની વચ્ચે, ગાડીમાં સંતો પણ હતા,
હરિભક્તો પણ હતા, બધા ઉતરી ગયા ફટોફટ, પેલાને પકડી લીધો. મારવા જાય ગુરુજી રોક્યો, ના ના મારશો. એને પૂછ્યું, ભાઈ તને વાગ્યું છે? કે તો ગમે તેમ બોલતો હતો, ગાળો બોલતો હતો, બેફામ બોલતો હતો, શાંત કર્યો. એને કશું વાગ્યું નહોતું, તો પણ એને 1500 કે 1600 રૂપિયા અપાવ્યા. દાદા બોલો, ઘણીક વાર આપણે આવું જોઈએ ને, આપણને એમ થાય બહુ વધારે પડતી ઉદારતા છે, પણ એવું નથી. આ મહાપુરુષોનો ધર્મ છે, સામાન્ય માણસે ન સમજી શકે. એવા મહાપુરુષો જો આ પૃથ્વી ઉપર ન હોય ને, તો આ પૃથ્વી ફાટી જાય, બે ટુકડા થઈ જાય. તમે આ રાજના કેટલા ગુના માફ કરો છો હાર્દિક ભગત? હે બોલો, એકાદ વાર ક્રોધ કરો તો શું થાય? ફટાકા બોલાવો તો સમજો છો ને તમે? હા, આપણે એક જગ્યાએ માફ કરી શકીએ છીએ, કેમ કે એટલું એટલી લાગણી છે, પ્રેમ છે. એટલે જ્યારે આ મોટા પુરુષો બધાને માફ કરી શકે છે, કેટલી મોટી વાત છે ને. સંતોએ આવા ધર્મ શીખવા. આ વેળાએ અસંગી રહીને સંતોએ લોકોને જ્ઞાન આપવાનું છે. હે સંતો, બીજી વાત કરે છે, વૃક્ષ, મેઘ અને સાગરના અનુક્રમે પરોપકાર, જીવનરૂપી જળનું દાન અને ગંભીરતારૂપી જે ગુણ છે તેને સ્વીકારીને સંતોએ સદા આવા ગુણવાન થવું. સંતોએ ગુણ જોવા, પૃથ્વીમાંથી, જળમાંથી, વાયુમાંથી, આકાશમાંથી, વૃક્ષમાં કેવો સરસ ધર્મ છે. તમે પથ્થર મારો તો ઝાડ શું આપે? ફળ આપે. ઝાડ પોતે તડકો સહન કરે અને બીજાને શું આપે? છાયા આપે. કેટલો પરોપકારી. ઝાડ પાસે આવો, સંતો ગુણ શીખજો. મેઘ વરસાદ જળરૂપી દાન કરે છે. સાગર કેટલો ગંભીર છે. સૃષ્ટિમાં જ્યાં જ્યાં નજર કરો ને, જ્યાં જ્યાં નજર કરો ને, ત્યાં સદગુણો છલકાઈ રહ્યા છે. એમાંથી સદગુણો શીખજો. દત્તાત્રેય 24 ગુરુઓનો સદગુણ લીધો તો તે મહાન જ્ઞાની થયા. જામે શુભ ગુણ રહે જે તે, જામે શુભ ગુણ રહે જે તે, ગ્રહણ કરના સાધુ કુ તે, ગ્રહણ કરના સાધુ કુ તે, શુભ ગુણ ગ્રહે શુભ ગુણ આવે. જીવનમાં સારા ગુણ મેળવવા છે એનો ટેકનિક બતાવે છે. શુભ ગુણ ગ્રહે શુભ ગુણ આવે, અપકીર્તિ તિનસે દૂર ન સાવે. જેમાં જે શુભ ગુણ દેખાય તેને સંતોએ ગ્રહણ કરી લેવા. બીજાના શુભ ગુણ લેવાથી પોતામાં તે શુભ ગુણ આવે છે. જીવનમાં બેસ્ટ ટેકનિક છે આ. તમે કોઈકમાં સારું જોશો તો એ સારું ક્યાં આવશે? આપણામાં ઓટોમેટિક આવશે. શુભ ગુણ ગ્રહે શુભ ગુણ આવે. દુકાન હોય એમાં બધો જ માલ છે. મેડિકલ સ્ટોરમાં પોઈઝન પણ હોય, એવી દવા હોય કે માણસ જીભ ઉપર મૂકે તો મરી જાય, એટલી પોઈઝનસ દવા ખબર છે ને તમને, હવે આવી ગઈ છે, મેડિકલ સ્ટોરમાં લીગલી હોય છે. તમારે શું લેવાનું છે? સારી દવા લો તો જીવી જશો, અને ખરાબ લેશો તો મરી જશો. એમ દરેક માણસ કેવા છે, મેડિકલ સ્ટોર જેવા. એમાં કોઈક સારી વાત પણ છે, કોઈક કડવી વાત પણ છે. કઈ લેવાની? આપણે સારી વાત લેશું તો એ ગુણ બધા આપણામાં આવશે, તેનાથી અપયશ ભાગી જશે. મનુષ્ય થઈને પણ જેને અપકીર્તિ ગમતી હોય તે માણસની જાતિનો ન કહેવાય. ઘણા માણસને કહે, એટલે દુનિયામાં અપકીર્તિ થાય તો હું થઈ ગયું. જે થવું હોય તે થાય, પણ આપણે તો આમ કરી જ નાખવું છે. અપકીર્તિથી જેને ડર નથી લાગતો એને માણસની જાતિનો કહેવાય નહીં. આવા જાડી ચામડીના રીઢા ગુનેગારો હવે તો એટલા બધા વધી ગયા છે. જેમ ગધેડા, ભૂંડ અને કૂતરાની જાતિ તેના ગુણે કરીને દેખાઈ આવે છે, તેમ અધર્મીને, અધર્મી તેના દુર્ગુણે કરીને દેખાઈ આવે છે. આ સાધુ છે કે આ અસાધુ છે તે તો પોતાના ગુણો જ કહી દે છે. સાધુપણું અને અસાધુપણું તો ગુણે કરીને જોવું, પણ તેને કહેવું નહીં, મુખથી મૌન રહેવું. વારે વારે સાધુ ને અસાધુના જો ધર્મની તમે વાત કરશો ને, તો આ દુષ્ટ લોકોને શું થશે કે આ બધું અમારા ઉપર પ્રહાર કરે છે. માટે જાણી રાખવું. સાધુના ધર્મની વાતો કરીએ પણ અસાધુને બહુ છંછેડીએ નહીં.
साधु के वचन मिष्ट है अमृत से अधिकाय, साधु के वचन मिष्ट है अमृत से अधिकाय, साधु भये तब सब भये, साधु भये तब सब भये, शुभ गुण मात्र ही आय। શું કહ્યું? સાધુપણું અસાધુપણું ગુણે કરીને જોવું, પણ બોલબોલ ન કરવું, બહુ બોલબોલ કરવાથી અસાધુને એમ થાય તો અમારા ઉપર પ્રહાર છે. અને બહેના છે ઇતિહાસમાં એવા દાખલા, હા, સારા વક્તા, સારા સંતો, એ બહુ ગુણદર્શ ધર્મની વિશેષ શાસ્ત્રની લિમિટ કરતાં વધારે પડતી ચર્ચા કરે અને ગામમાં ઉગ્રરૂપ થયું હોય, અરે વક્તાને ગામ છોડીને ભાગી જવું પડ્યું છે. શાસ્ત્રની વાત શાસ્ત્ર પ્રમાણે જેટલી કરો એમાં વાંધો નથી આવતો, પણ લિમિટ બાર બહુ બહુ જો વધી જાવ તો. શ્રીજી મહારાજ સાધુને કહે છે, સંતોના વચન તો અમૃત કરતાં મીઠા હોય. આપણે ઉગ્ર બનીને, ઉગ્રવાદીની જેમ, આતંકવાદીની જેમ લોકોમાં ઝેર રેડીએ, લોકોમાં તેજો દ્વેષ રેડીએ, લોકોને કહે નાશ થાય, માથા આપી દેવાના, આ માથા કપાવવાની વાતો ધર્મ જગતમાં અત્યારે બહુ ચાલી છે. પણ એ દાદા સાધુનો ધર્મ નથી. જો આપણે સાધુ થયા તો બધું થઈ ગયું, કારણ કે સાધુ થવામાં શુભ ગુણ માત્ર આવી જાય છે. હરિચરિત્રામૃત સાગરમાં તો એટલું બધું મહારાજે લખ્યું છે. અક્ષરધામના મુક્તની પદવી મળવી સહેલી છે, સાધુતા મળવી સહેલી નથી. વચનામૃત ગઢપુર મધ્યનું 22મું શ્રીજી મહારાજના શબ્દો વાંચું છું. સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી. આ દુનિયામાં સાધુ થવું ને એના જેવી બીજી કોઈ મોટી વાત નથી, કોઈ મોટી વાત નથી. આ સત્સંગમાં બધા પ્રકારના ઝઘડાઓ ચાલ્યા જ કરે છે, કેટલી મારે વાત કરવી, પણ સાધુ થતાં શીખવું ને એ મોટી વાત છે. જેમ રાજા હોય તેની રાણી હોય, જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય કહેવાય. જેવો રાજાનો હુકમ ચાલે તેવો રાણીનો હુકમ ચાલે, તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ સાધુનો પ્રતાપ છે. કોનો? સાચા સાધુનો. માટે શું થવું? સાધુ થવું, સાધુ થતા શીખવું. બાકી બાયો ચડાવતા તો બધાને આવડે છે, મરવામાં કંઈ મોટી વાત નથી. કોઈકના મરતા જીવનને બચાવવું ને એ મોટી વાત. સાધુ થાય એને બધું જ થઈ ગયું. સાધુ થવામાં ગુણ માત્ર આવી જાય છે. મોટા પુરુષોએ સંતોના બધા ગુણોને તો બાવના ચંદન જેવા અતિશય શીતળ અને અનુપમ કહ્યા છે. કારણ કે બાવના ચંદન તો પોતાને કાપનારા કુહાડાની તીખી ધારને પણ બુઠ્ઠી કરી દે છે. ચંદન એના ઉપર કુહાડો ચાલે તો કુહાડાની ધાર ખંડિત થઈ જાય, એટલે કુહાડાનો કાપવાનો સ્વભાવ છે એ પણ સુધરી ગયો. કુહાડામાં સુગંધ ન હોય પણ ચંદન ઉપર ચાલે એટલે શું થાય? સુગંધ પેશે. ચંદન પોતાને કાપનારને પણ સુગંધ આપે છે. બોલો, એક બાવના ચંદનમાં આટલો મોટો ગુણ હોય તો આપણે તો ભગવાન સ્વામી નારાયણના છીએ ને. અને દાદા કળિયુગમાં સહન શું કરવાનું છે? આમ જુઓ તો હવે હતું, મહારાજના સમયમાં એટલું બધું સંતોએ સહન કર્યું છે. સંતો ચાલ્યા જતા તને જોડો માર્યો, બેહોશ થઈ ગયા. અરે સદાનંદ સ્વામીને મારી મારીને વાહો ફાડી નાખ્યો. મહાનુભાવાનંદ સ્વામીને પરોણો માર્યો, લોહીની ધાર કરી નાખી. મુક્તાનંદ સ્વામીને ઝેર ચોપડ્યું, જીવલેણ માર માર્યો. બ્રહ્માનંદ સ્વામી નાક કાન કાપી નાખવા તૈયાર થયા. બોલો અત્યારે આવું કશું ખરું? અમારું તો લાડવાથી સ્વાગત થાય. બોલો જે ગામમાં જઈએ હવે, એ તમારે કેવું? મહારાજના સમયમાં ભોજા ભગત હતા, મારીને લાકડી મારીને કાંડું કાપી નાખ્યું. પેલા ગુંદાળી ગામના બે કાઠી મરી જવું પડ્યું સંતો સત્સંગ માટે. હવે આવું કંઈ ખરું? તમારે કશું જ નથી. હવે તો એમ થાય, ગુણાત્યાનંદ સ્વામી કહે ને, શેરડીનો વચલો ભાગ છે, વચલો ભાગ હિંડોળા ખાતે હિંચકાવા છે, દૂધપાકને માલપુડા જમાડવા છે અને ડંકો વગાડીને ધામમાં તેડી જવા છે. બોલો, હા બસ, સવારને સાંજ કથા સાંભળો, ખાલી સાંભળો નહીં, સાંભળ્યા પછી જીવનમાં ઉતારો. આટલું કરો એમાં બધું આવી ગયું દાદા. હે, ડંકો દઈને ધામમાં જવા એવું છે?
પણ મેં કહ્યું ને, સસ્તું અને મફત મળતું સુખ માણસ ભોગવી નથી શકતો, મોંઘી કિંમત ચૂકવીને દુઃખ મેળવે છે, આના કરતાં મોટી મૂર્ખામી કઈ? મફત મળતું સુખ એ માણસને પચતું નથી અને મોંઘી કિંમત આપીને દુઃખને બોલાવે છે, છે કે નહીં એવું? સંતોના વચન શીતળતાને આપે છે, અસાધુના વચન આગ જેવા હોય છે. સંતો તો અમૃતના સમાન વચનોને વરસાવીને લોકોને નિર્મળ કરી દે છે. જો સાધુમાં સાધુતાના ગુણો પરિપૂર્ણ હોય તો તેની આગળ અસાધુ પણ સાધુ જેવો થઈ જાય છે. સાધુમાં જ્યારે સાધુતા આવે છે ને, ત્યારે એની તાકાત કેટલી હોય છે, અસાધુને પણ સાધુ બનાવી દે છે. અમે કલકત્તા ગયા હતા, ગંગાસાગરના કિનારે ગંગાનો પ્રવાહ એટલો બધો છે ને, એટલો બધો છે ને મનુભાઈ, કે 2 કિલોમીટર સુધી દરિયાના ખારા પાણીને મીઠું બનાવી દીધું છે. આ તાકાત કોનામાં છે? ગંગામાં. એમ ગંગા જેવા મોટા સત્પુરુષ હોય ને, એમાં તાકાત છે કે દરિયાને પણ મીઠો બનાવી શકે, દરિયાને પણ. પણ એવા સાચા સંત મળે ને ત્યારે. એ સાગર જેવા દિલડા જેના ભાઈ કે દીન વછલકાય જી, સાગર જેવા દિલડા જેના ભાઈ કે દીન વછલકાય જી, એ ઝેરના ઘૂંટડા જીરવી જાણે બીજાને અમૃત પાય, સાચા સાધો એમ ઓળખાય જી. પોતે ઝેર પીવે બીજાને અમૃત આપે, પોતે તડકો ખમે અને બીજાને છાયા આપે, સાધુમાં તાકાત હોય છે. ટૂંકમાં તમારી સાધુતા જ્યારે દુષ્ટ પુરુષ, દુર્જન પુરુષ પણ વારંવાર જોવે ને, ત્યારે ગમે એવો દુષ્ટ હોય ને, એના દેમાં એક વાર તો એમ થાય કે નહીં નહીં આ સાચો છે કોઈક. સ્વામી રામતીર્થ એના સત્ય પ્રસંગો ઘણા બધા છે. એક મહાત્માની એમણે વાત લખી છે, એમના આશ્રમમાં ચોર આવ્યો ચોરી કરવા માટે, ચોરી કરીને ભાગતો હતો. પાછળ દોડ્યાને ઊભો રાખ્યો, પકડ્યો, ભાઈ તું શું કામ ભાગે છે, તું ચોરી ક્યારે કરે, તને કંઈક તકલીફ હોય ત્યારે જ કરે ને, ચાલ મારા આશ્રમમાં. પકડીને લઈ ગયા, પહેલાંને તેમ કે મને મારશે, પકડીને લઈ ગયા અને કહ્યું કે આશ્રમમાં જેટલું જોઈએ બધું તું લઈ જા. ચોરને એમ થયું કે આવો તો મેં કોઈ દી ઘર જોયું નથી, એટલું રડી પડ્યો, દુઃખી થઈ ગયો, માફી માગી અને સંસાર છોડી, પોતાનો સ્વભાવ છોડી, ચોરીનું કર્મ છોડી અને સંન્યાસી બન્યો. સ્વામી રામતીર્થે પોતાના આવા ઘણા પ્રસંગો લખ્યા છે. હવે ચોર પકડે ને પછી બરાબર ટીપી નાખે તો શું થાય? એક બહુ સારા સંત, આ બધા સત્ય દાખલાઓ કહું છું, હમણાં હમણાંના દાખલાઓ. મંદિરમાં બધા દર્શન કરવા આવેલા અને એમાં એક ચપ્પલ ચોર પકડાયો, એને એટલો બિચારાને માર્યો, એટલો બિચારાને માર્યો. આવી એક સત્ય ઘટના એક મંદિરમાં બની, ચપ્પલ ચોરનારો તેને મારતા હતા અને સંત નીકળ્યા, એને જોયું. ઇતિહાસમાં બધા નામો છે. જોયું, ઊભા રહી ગયા, ભાઈઓ ભાઈઓ છોડો. એ બિચારો મંદિરમાં આવ્યો અને એને નાની એવી ચોરી કરીને તમે આટલો બધો એને મારશો તો ભગવાન ભગવાન નથી જોતા? તમે શું કોઈ ચોરી કરી નથી? આણે ચપ્પલની ચોરી કરી, તમે બધાએ મોટી નહીં કરી હોય કંઈ? બધા શાંત થઈ ગયા. પેલા માણસને સમજાયો કે ભાઈ મંદિરમાં આવીને આવી રીતે ચોરી કરે એ ભગવાનને ગમે? એક સાધુની મીઠી ટકોર એટલી મોટી અસર કરી, એટલી મોટી અસર કરી. પેલો મંદિરમાં ચપ્પલ ચોરવા આવેલો માણસ, એ ચોરી તો એણે છોડી, બીજા ધંધા તેણે છોડ્યા, પણ પોતે સાધુ બની ગયો. ઇતિહાસમાં આવા કેટલા દાખલાઓ છે. ઠાકુર હરિદાસજી હતા, એની કીર્તિ વધી, એને ભ્રષ્ટ કરવા માટે વેશ્યાઓને મોકલી. હરિદાસજી ઝૂંપડીમાં ભજન કરતા હતા, વેશ્યાઓ આવી, અનેક પ્રકારના એ લોકોએ નખરા કર્યા. હરિદાસજીનું ભજન, એની ધીરજ, એની સાધુતા, એકવાર આંખ ઊંચી કરીને એની સામે નજર નથી કરી. કેટલી મોટી મિલકત આપીને વેશ્યાઓને આવું કાવતરું કરવા મોકલી હતી, પણ એ વેશ્યાઓ વૈરાગણ બની ગઈ. આખી જિંદગી એના સંસારના સંકલ્પો ખરી ગયા, વાસનાઓ ખરી ગઈ અને ઇતિહાસમાં જોગણ બનીને જીવી. બોલો,
પણ આ કામ કોણ કરી શકે દાદા? દરિયાને મીઠો કરવા માટે ગંગા બનવું પડે, ગંગા. એ નાળાનું કામ નહીં, નાળાનું કામ થાય, ગંગા જેવી પવિત્ર નદી હોય ને એ સાગરને પણ મીઠો બનાવી શકે. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં એવા કંઈક દાખલા મને જોવા મળે. આપણા મેકનવાળા સંજીવ ભગત, કેવું એમનું જીવન હતું, કેવું એમનું જીવન, અમે તો થોડું શરૂઆતમાં જોયેલું, પણ આજે કેવું જીવન એમનું. એક મોટા પુરુષના યોગે એમ કહી શકાય આવા બહારવટિયા જેવા સ્વભાવ હતા. અરે આજે હું યાદ કરું, આપણા મંડળમાં એવા કેટલા સંતો છે, કેટલા સંતો છે કે આખા એમને ઓળખનારા 50, 100, 200, 500 માણસને તમે પૂછો ને, એક વ્યક્તિ એમ સ્વીકારી ન શકે કે આ માણસમાં આટલું પરિવર્તન આવે, પોસિબલ જ નથી. વિજ્ઞાન એવું કહે છે, સાંભળજો, કોલસો અને હીરો બંનેનો મૂળગત ગુણધર્મ એક જ છે, કાર્બન. કોલસો અને હીરો બંનેનો મૂળગત ગુણધર્મ એક જ છે. કોઈક કારણસર એના કાર્બન્સ બરાબર નથી ગોઠવાયા, એટલા કારણસર એ કોલસો બન્યો, અને એના કાર્બન બરાબર ગોઠવાઈ ગયા એટલા કારણસર એ હીરો બન્યો. વિચારો તમે, એમ અંતે તમામ માણસની અંદર આત્મા તો બેઠો જ છે, પણ એના ગુણધર્મ બરાબર ન ગોઠવાયા એટલે શેતાન બની ગયો, અને કોઈકના ગુણધર્મ બરાબર ગોઠવાઈ ગયા તો એ ઝીરોમાંથી હીરો બની ગયો, લૂંટારામાંથી ઋષિ બની ગયા, જુબન પગી પ્રાતસ્મરણી બની ગયા. જુઓ છો ને આપણે, પણ આ મુક્તાનંદ સ્વામી જેવા સાધુ, પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંત, જોગી સ્વામી કે ધ્યાની સ્વામી જેવા મોટા મહાન સદગુરુ સમર્થ સંતો હોય ને, આ સંપ્રદાય સનાથ છે. આજે પણ આ સત્સંગમાં કેવા મહાન, કેવા મોટા ભુજના પુરાણી ઘનશ્યામ જીવન સ્વામીને યાદ કરીએ, અથાણાવાળા સ્વામીને યાદ કરીએ, આવા સંતો થયા છે. હું કહેવા એ માગું છું, સાધુતા બહુ મોટી વસ્તુ છે. હજી તો મહારાજ સંતોને ઘણું કહે છે, જો સાધુતામાં સાધુતાના ગુણો પરિપૂર્ણ હોય તો તેની આગળ અસાધુ પણ સાધુ જેવો થઈ જાય છે, અને અસાધુમાં સાધુતાના ગુણ આવી જાય છે. આ તાકાત સાધુતાની છે. અસાધુ ઝેર જેવા વચન બોલે છે, તેને સાંભળતાની સાથે આખા શરીરમાં ઝેર વ્યાપી જાય છે. સાધુ પુરુષ અમૃત જેવા વચન બોલે છે, માટે સાધુએ સંતોના અમૃતમય ગુણોને વારંવાર વિચારવા, વિચાર્યા વિના સાધુના સાધુતાના ગુણ રહેતા નથી. જેટલો વિચાર કરવામાં આવે એટલો કામમાં આવે છે, માટે સદવિચાર કરવો. કથા સાંભળનારા બધાને ટૂંકું લેસન, કયો વિચાર કરવો? સદવિચાર. સદવિચાર એટલે કયો વિચાર? ધંધાનો વિચાર સદવિચાર કહેવાય. આ કથામાંથી મંથન કરીએ, મંતવ્ય તૈયાર કરીએ, કયો વિચાર કહેવાય? સદવિચાર. આ કથામાંથી મંતવ્ય, કથાનો કંઈક સાર, કથાનો કંઈક અર્ક આપણા જીવનને અડેવો, શોધવો, પકડવો, માટે બધા મંતવ્ય લખજો, સદવિચાર કરવો. વિચાર કર્યા વિના સાધુતા ટકતી નથી. અહીંયાથી એટલે કે 19મી ચોપાઈથી આપણે આવતીકાલે કથા શ્રવણ કરીશું. તમે આટલી બધી સારી સંખ્યામાં કથા સાંભળો છો, નિયમથી સાંભળો છો, એકાદ બે મિનિટ પણ કથા મોડી થાય તો હરિભક્તોને ચિંતા થાય, ક્યારેક કોઈ કારણસર કથા કટ થાય તો પણ ચિંતા થાય, એટલે અમને આનંદ છે. પણ આ પહેલું પગથિયું છે, હજી આપણે કેટલા 99 સ્ટેપ્સ ચડવાના છે. માટે બધા હાર્દિક ભગત મંતવ્ય મોકલવા જ મળો, બહુ આળસ આવી જાય છે. બોલો, મનુદાદા મોકલતા, હાર્દિક ભગત મોકલતા, બધા બંધ. ચડવું અઘરું છે, કેટલો પાવર પૂર્યો ત્યાં ચડે, અને છોડ્યું ત્યાં હજી શરૂ નથી તો થાય છે. માટે જે કોઈ કથામાં મંતવ્ય મોકલે છે, મારી વિનંતી, આ શાસ્ત્રની પ્રક્રિયા છે, એ પ્રક્રિયા પ્રમાણે નહીં ચાલીએ તો આ શાસ્ત્ર જીવનમાં નહીં ઉતરે, સંત સમાગમનું ફળ નહીં મળે. માટે ધ્યાન રાખજો. બોલો ઘનશ્યામ મહારાજની જય.